ईडी द्वारा कોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ સોનિયા ગાંધીની બીજા તબક્કાની પૂછતાછ મંગળવારે શરૂ કરવામાં આવ્યા બાદ ત્રીજા તબક્કાની પૂરપરટ માટે બુધવારે ફરી બોલાવવામાં આવ્યા હતા ત્યારે એક તરફ ઈડી દ્વારા સોનિયા ગાંધીની પૂછપરછ કરવામાં આવી રહી છે ત્યારે સમગ્ર દેશમાં માર્ગો પર કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા દેખાવો કરવામાં આવી રહ્યા છે ઈડી દ્વારા નેશનલ હેરાલ્ડ અખબારથી જોડાયેલા કથિત નાણાં ઉચાપત બાબતે પૂછા કરવામાં આવી રહી છે જેનો વિરોધ સમગ્ર દેશમાં કરવામાં આવી રહ્યો છે ત્યારે ભુજમાં કચ્છ જિલ્લા કોંગ્રેસ પાર્ટી દ્વારા પણ વિરોધ કરવામાં આવ્યો હતો કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા ભુજના હમીસર તળાવ પાસે આવેલી મહાત્મા ગાંધીજીની પ્રતિમાને હારારોપણ કરીને વિરોધ કરવામાં આવ્યો હતો કોઈ પણ આધાર પુરાવા કે હકીકતો વિના ઈડીનો વ્યક્તિગત દ્વેષ અને રાજકીય કિન્નાખોરી માટે દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે તથા કોંગ્રેસ પાર્ટી હંમેશા સભ્ય અને અહિંસાના માર્ગે ચાલતી હતી અને ચાલતી રહી છે જ્યાં સુધી સોનિયા ગાંધીની પૂછપરછ કરવામાં આવશે ત્યાં સુધી કાર્યકર્તાઓ દ્વારા વિરોધ કરવામાં આવશે તેવું ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા કચ્છ જિલ્લા કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું જે રીતે ઈડી દ્વારા અમારા સન્માનનીય અધ્યક્ષ શ્રીમતી સોનિયા ગાંધીજીને સતત હેરાન કરવામાં આવે છે આજે સતત ત્રીજો દિવસ છે એમને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે એક 75 વર્ષની મહિલા જેની તબિયત ઠીક ન હોય આ ભારતીય જનતા પાર્ટીની સરકારે માનવતાને સાઈડમાં મૂકી અને ઈડીનો દુરુપયોગ કરી અને એક રીતે ભય અને આતંકનો માહોલ બનાવ્યો છે એ ખૂબ દુર્ભાગ્યપૂર્ણ છે આજે અમે કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા ગાંધીજીની મૂર્તિને હારારોપણ કરી અને સત્ય અને અહિંસાના માર્ગે કોંગ્રેસ હંમેશા ચાલતી રહેશે અને આવી કોઈ પણ ફાસિસ્ટ તાકાતોથી અમે રીણા નથી અને બીવાના પણ નથી એ જ મુદ્દા સાથે સોનિયાજી સાથે સમગ્ર દેશ એમની સાથે છે સમગ્ર કોંગ્રેસના કાર્યકર્તાઓ એમની પાછળ એમના પીઠબળમાં ઊભા છે એ સંદેશ દેવા માટે આજે અમે અહીંયા ભેગા થયા છીએ